नमस्कार विद्यार्थी मित्रों, आज आप अकाउंटिंग ना मोस्ट आईएमपी पॉइंट जोवाना छे। जे रोकाणों हिस्साबों चेप्टर छे तेनी अंदर ना मोस्ट आईएमपी पॉइंट के जे पॉइंट नी मदद थी तमे आखे आखो दाखलो कॉपी टू कॉपी गणी शकशो अने समझी पण शकशो। तो सौ प्रथम आपणे पेलू लखी, तो दाखलामां आपवामां आवेल तारीखो। हवे दाखलामां जे तारीखो आपी होय ने मित्रों, तेमां तमारे एक वात समझवा जेवी छे। तेमां ज्यारे बे तारीखो आपेली व्याज चुकवानी तारीख, व्याज चुकवानी तारीख ज्यारे बी आपेली होय, दाखला तरीके ए रीते आपेलू होय तमने के एक जुलाई अथवा 31 डिसेम्बर ए रीते तमने आपेलू होय, तो बे तारीखो आपेली होय। तो अने बीजू व्याज चुकवानी तारीख केटली आपी होय, चार आपी होय त्यारे। तो मित्रों आमां याद राखो के व्याज चुकवानी तारीख ज्यारे बी आपी होय ત્યારે છ માસનું વ્યાજ મળશે અને જ્યારે ચાર આપી હોય ત્યારે 3 માસનું વ્યાજ મળશે। એવી રીતે છે, તારીખોની ગણતરી તમે કરો ને ત્યારે, તે તારીખોની ગણતરી કરો ને ત્યારે પણ તમને સમજાઈ જશે કે 6 માસનું વ્યાજ આપવામાં આવશે કે 3 માસનું। ઓકે મિત્રો, આ એક પોઈન્ટ છે। અને બીજો પોઈન્ટ મિત્રો એ હતો કે જ્યારે તમને જો જ્યારે તમને છે ને જ્યારે તમને એક વસ્તુ આપેલી હોય કે વ્યાજ, પણ કેવું તમને બધું સમજાવું, વ્યાજ ઓકે, જેમાં જ્યારે તમને કોઈ પણ વ્યવહાર વ્યાજ કેવો સહિત, અને વ્યાજ કેવું રહિત અથવા વ્યાજ નથી એમ, જ્યારે વ્યાજ સહિત હોય જ્યારે વ્યાજ રહિત હોય એટલે વ્યાજ નથી એવી રીતે, ઓકે વ્યાજ વગરનો વ્યવહાર છે, વ્યાજ વગર। હવે મિત્રો જ્યારે વ્યાજ સહિત આપવામાં આવેલ હોય ત્યારે તમારે સૌપ્રથમ રોકાણોની કિંમત મેળવવાની, કઈ કિંમત, મૂડી કિંમત કેવી રીતે મૂડી કિંમત મળશે, સૌ પ્રથમ તમારે જે વ્યવહાર આપવામાં આવેલ છે તેમાં કિંમત દાખલા તરીકે પાંચ હજાર હોય અને તે 5000 કેટલા ટકા લખે, તમારો ભાવ આપેલું હોય બજાર ભાવ દાખલા તરીકે 110 ટકા, ભાવ 110 આપેલો છે તો 110 ટકા કરતા તમને મૂડી કિંમત મળી જશે। તે મૂડી કિંમત મળે તેમાંથી શું કરવાનું રહેશે, તમારે વ્યાજ આ શેનું છે એ સમજો, સહિતનું છે, વ્યાજ શું કરવાનું રહેશે, બાદ કરવાનું રહેશે ઓકે, કોઈ પણ વ્યવહાર હોય અને સહિત આવ્યું એટલે વ્યાજ કરવાનું બાદ, શેમાંથી કરવાનું, મૂડી કિંમતમાંથી એટલે અહીંયા આવી જશે ટોટલ ઓકે। આ એક પોઈન્ટ તમને સમજાઈ ગયો। હવે બીજો વ્યાજ રહિતમાં તમારે શું કરવાનું, જ્યારે રોકાણોની મૂડી કિંમત તમારે જોવાની, સૌપ્રથમ તે મેળવી લીધી, આ મૂડી કિંમત મળી ગઈ, આપણે 5000 ગુણ્યા જે ભાવ કર્યો એ રીતે તમારે આમાં પણ કરી લેવાના, 5000 ગુણ્યા 110 ટકા એટલે મળી ગઈ મૂડી કિંમત ઓકે। હવે જ્યારે રહિત હોય એટલે કે વ્યાજ ચૂકવવાનું નથી, વ્યાજ વગરનો વ્યવહાર છે, ત્યારે તમારે અહીંયા વ્યાજ લખવાનું, વ્યાજ ગણી નાખવાનું, પણ આમાંથી માઇનસ કરાશે નહીં, અહીંયા જે મૂડી કિંમત છે તે મૂડી કિંમત જો દલાલી ન આપી હોય ત્યારે મૂડી કિંમત જ કેમ લખી નાખવાનું, આપણે જે રોકાણોનું ખાતું બનાવીએ તેની અંદર લખી નાખવાની મૂડી કિંમત, લખી નાખી
हवे आ मूड़ी किंमत मिली गई, ओके आ दार्शनिक किंमत मिली गई, ते रोकाणो नका तम जशे। हवे व्याज एक बाकी रह्यो ने, तेमां व्याजमां तमारे व्याज बाद नहीं करवानुं, अने जे व्याजनी रकम आवे, व्याजनी रकम आवे ते अवश्य क्या लखवानी, रोकाणोना खातामां। आ एक मोस्ट आईएमपी प्रश्न छे, अने आ एक तमने कन्फ्यूज करावे तेवो एक कही शकाय एक शुं कहेवाय व्यवहार जेवुं छे। तो तमारा माटे ए जरूरी छे आ समझवुं, आ बे वस्तु थई केवी रीते समझी गया ने। ज्यारे तमने व्याज सहित आपेल होय, पहला रोकाणोनी किंमत गोतवानी, 10% लेके गोती लीधी, अहीं मळी शुं मूड़ी किंमत, मूड़ी किंमत मळे तेमांथी शुं करवानुं, व्याज बाद करवानुं। व्याज बाद करीने जो आमां तन पॉइंट कहे समझजो। हवे आमां रोकाणोनो खतम कई रीते लखूं, व्याज बाद करीने जे रकम आवे ते रकमने लखवानुं रोकाणोना खातामां, आ लखवानुं नहीं, કેમ કે અહીંયા સહિત છે એટલે વ્યાજ બાદ કરીને પછી અહીંયા જે રકમ આવે તે લખવાની રોકાણોના ખાતામાં। હવે અહીંયા જુઓ, દાર્શની કિંમત રોકાણોના ખાતામાં, અહીંયા છે શું વ્યાજ લખી નાખો રોકાણોના ખાતામાં, સમજાઈ ગયું। આમાં એક જ પોઈન્ટ સમજવા જેવો છે તમારા માટે કે જ્યારે રોકાણોની કિંમતમાં જ્યારે તમને વ્યાજ સહિત આપેલું હોય ત્યારે ત્રણેયની ગણતરી કરવાની, વ્યાજ પહેલાં મેળવવાનું, પછી તમારે મૂળ રોકાણોની કિંમત મેળવવાની, વ્યાજ મળી ગયું તેમાંથી શું કરવાનું રોકાણોની કિંમત રોકાણો કિંમતનીમાંથી વ્યાજ બાદ કરી દેવાનું, વ્યાજ બાદ કરીને જે રકમ આવે તે રકમ લખવાની ક્યાં ખાતામાં, રોકાણોના ખાતામાં, એ રીતે તમારે થશે। હવે આપણે ત્રીજો પોઈન્ટ સમજીએ। તો ત્રીજા પોઈન્ટમાં તમારા માટે વ્યાજ સહિત ખરીદી, વ્યાજ સહિત વેચાણ, વ્યાજ રહિત ખરીદી, વ્યાજ સહિત અહીંયા રહિત આવશે, અહીં સહિત જ છે, બંને સહિત છે, અહીંયા આવશે રહિત વેચાણ, ઓકે। હવે સહિત રહિત ખરીદી હોય ને ત્યારે પ્લસ કરવાનું, શું પ્લસ કરવાનું એ આગળ કહું છું, ખરીદી હોય ને ત્યારે શું કરવાનું પ્લસ કરવાનું, વેચાણ હોય ને ત્યારે બાદ કરવાનું, વેચાણ હોય ને ત્યારે બાદ કરવાનું, પ્લસ કરવાનું શું દલાલી, સહિત હોય ત્યારે બાદ કરવાનું શું વ્યાજ, પ્લસ કરવાનું શું દલાલી ખરીદીમાં, રહિત હોય એટલે માઇનસ કરવાનું નહીં પણ ખાતાની અંદર અવશ્ય લખવું, ઓકે। હવે અહીંયા કરું, સહિત હોય ત્યારે શું માઇનસ કરવાનું દલાલી, અને સહિત હોય ત્યારે માઇનસ કરવાનું વ્યાજ, ઓકે। હવે વ્યાજ રહિત વેચાણ હોય, વ્યાજ બાદ વેચાણ હોય, વ્યાજ બાદ કે રહિત, વ્યાજ બાદ વેચાણ હોય તો તમારે શું કરવાનું માઇનસ કરવાનું, જ્યારે વેચાણ હોય ને ત્યારે દલાલી માઇનસ કરવાની, ખરીદી હોય ત્યારે દલાલી પ્લસ કરી દેવાની, ખરીદી હોય ત્યારે શું કરવાનું પ્લસ કરવાની દલાલી। હવે મિત્રો અહીંયા શું છે, રહિત છે એટલે કે બાદ છે, એટલે અહીંયા કંઈ કરવાનું નહીં, સમજી ગયા। એટલે આ પોઈન્ટ આઈએમપી છે, અને બીજા પોઈન્ટ રોકાણના ખાતાના પોઈન્ટ બીજા જોઈ લો તો તમને આનાથી પણ તમે પૂરા રોકડા માર્ક લઈ શકશો। જો દાખલામાં ખરીદીનો વ્યવહાર વ્યાજ સહિત આપ્યો હોય તો તે વ્યવહારમાં વ્યાજ બાદ કરવું, પછી મૂડી કિંમત શેમાં લખવાની, રોકાણોના ખાતામાં લખવી, એ આપણે જોયું હમણાં। દાખલામાં ખરીદીના વ્યવહારમાં શું વ્યાજ બાદ આપ્યો હોય તો તે વ્યવહારમાં વ્યાજ બાદ ન કરવું,
व्याज बाद आपू हो तो बाद शू नहीं करवानू अने ते व्याज रोकाणोना खाता में तो लखूज अने व्यवहारोनी रकम दाखला तरीके 40,000 होय अने तेना केटला टका 98% लिखे होय तो 39,200 मूड़ी किंमत तरीके लखाशे ते पण आपणे समझी गया। हवे खरीदी वक्ते दलाली उमेराशे अने वेचाण वक्ते दलाली कापी लेशे एटले के बात थशे। ओके हवे आपणे समझिए दलालीनी गणतरी मूड़ी किंमत पर थाय छे सेना पता छे आ याद रखो आ भूलाई जशे ने तो दलाली में तमने साची रकम नहीं मळे એટલે મૂડી કિંમત ઉપર ગણતરી થાય છે શેની દલાલી દાર્શનિક કિંમત 4,00,000 આપેલી છે હોય તો તેના કેટલા ટકા 97.50% આપેલા છે તો જવાબ આવશે 3,90,000। હવે મિત્રો દલાલીની ગણતરી છે ને મૂડી કિંમત ઉપર એટલે આ મળી રોકાણોની મૂડી કિંમત ઓકે કિંમત મળી રોકાણોની મૂડી કિંમત એટલે તેના પર શું ગણાશે આના પર દલાલી ગણાશે। રોકાણનું ખાતું કેવી રીતે બનાવશો રોકાણનું ખાતાનો નમૂનો તમારી બુકની અંદર પણ આપેલો છે તે પણ જોઈ લેજો અને આમાં બનાવવા માટે તમારે સૌ પ્રથમ ટાઇટલ આપવાનું છે ગમે તે જેટલા ટકા હોય તેટલા ટકા 8%ના જય હિન્દ લિમિટેડના રોકાણોનું કે ડિબેન્ચરનું કે લોનનું ખાતું પછી વ્યાજ ચૂકવવાની તારીખો લખવાની રહેશે 31 માર્ચ અથવા 30 ડિસેમ્બર બે તારીખો આપવામાં આવેલ છે એટલે 6 માસનું વ્યાજ ગણાય 4 આપવામાં આવેલું હોય તો કેટલા માસનું ગણાય 3 માસનું અહીં લખાશે ઉધાર અહીં લખાશે જમા। હવે તારીખ વિગત દાર્શનિક કિંમત જે વ્યવહારની અંદર આપેલું હોય તે વ્યાજ આપણે ગણીએ તે મૂડી કિંમત જે આપણે મેળવીએ તે કઈ રીતે મેળવીએ બજાર કિંમતથી મેળવીએ ગુણ્યા 98% 97% અહીં કેવી રીતે કર્યું આ આની પરથી મેળવીએ તે પછી તારીખ વિગત દાર્શનિક કિંમત વ્યાજ અને મૂડી કિંમત અહીંયા લખાશે ખરીદી પણ દરેક વ્યવહારમાં શું હશે બેંક ખાતે દરેક વ્યવહારમાં શું હશે બેંક ખાતે અહીંયા લખાશે વેચાણ અને વ્યાજ મળ્યું તે વ્યાજ મળ્યું 31 માર્ચ અને 30 સપ્ટેમ્બરના રોજ મળે ને તે લખાશે હવે અહીંયા વેચાણ લખાશે અને અહીંયા પણ આમાં બધું જાશે શેના ખાતે બેંક ખાતે બેંક ખાતે હવે તમારે બેંક ખાતે લખી પછી લખી નાખવાનું કે વ્યાજ મળ્યું અથવા કાઉન્સમાં બીજું કોઈ ના હોય વેચાણ પણ બધું જ જશે ખાતાની અંદર મેક્સિમમ ખાતાની અંદર જશે બેંક ખાતે યાદ રાખજો અને આભાર વિદ્યાર્થી મિત્રો હવે ફરી આપણે દાખલો પણ ગણીશું આના દાખલા સાથે પણ મળીશું ઓકે જો ટાઈમ મળ્યો તો તમને દાખલો પણ મળી જશે અને આ તમે એટલું વસ્તુ યાદ રાખી લેશો ને તો એટલું વસ્તુ પરથી તમે દાખલો આરામથી કરી શકશો ઓકે મિત્રો તો રજા આપો ફરી મળીશું નમસ્કાર।